રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં ત્રીજો દિવસ છોટાઉદેપુરના ખાંડીવાવમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને ગુજરાત પ્રભારીની હાજરીમાં 13 ધારાસભ્યો સાથે બેઠક યોજી. ગુજરાત કોંગ્રેસ નેતાઓ લોકપ્રશ્નોને વાચા આપવામાં ઉણા ઉતર્યાનું બેઠકમાં તારણ. આપની ગેરંટીની સામે કોંગ્રેસની ગેરંટી કામ ન કરી શકી. ભાજપ વિરોધી મત આપમાં જતા સંખ્યા ઘટી હોવાનું તારણ. કોંગ્રેસના એમએલએની સંખ્યા 77થી ઘટી 13ની થતાં ચિંતા વ્યક્ત કરી. કપરી સ્થિતિમાં પક્ષ સાથે જોડાઈ રહેલા ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા. લોકસભા ચૂંટણીમાં કામે લાગી જવા રાહુલની એમએલએને સૂચના. ભરૂચના નેત્રંગમાં આવી પહોંચેલી રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં ફૈઝલ અને મુમતાજ પટેલની સૂચક ગેરહાજરી. અહેમદ પટેલના બંને સંતાનોની ગેરહાજરીથી રાજકીય ગરમાવો. ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતર વસાવાએ સ્વાગત કર્યું. ચેતર વસાવાએ કહ્યું કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓની નારાજગી નથી. તેમણે કહ્યું મનસુખ વસાવાથી ભરૂચની જનતા નારાજ. ભરૂચ લોકસભા બેઠક જીતી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. આપ કોંગ્રેસના ગઠબંધનથી ભાજપમાં ગભરામણ ફેલાય છે. કોંગ્રેસની ખામ થિયરી પર ભાજપ પ્રદેશ પ્રમુખના પ્રહાર. જ્ઞાતિગત વાડા ઉભા કરી કોંગ્રેસે ખામ થિયરી અપનાવી. ખામ થિયરીના કારણે ખોટી રીતે સત્તા હાંસલ કરી. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયનો ઉલ્લેખ કર્યો સી આર પાટીલે. અમિત ચાવડાએ પણ કર્યા ભાજપ પર પ્રહાર. ખામ થિયરી પર અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે ભાજપ ધર્મ અને જાતિના નામે ભાગલા પાડે છે. કોંગ્રેસ તો પીડિતોના અધિકારની વાતો કરે છે. ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાનું નિવેદન. પેટા ચૂંટણીનો નિર્ણય પાર્ટી લેશે. પોરબંદરમાં નવા ઉદ્યોગ લાવવાનો પ્રયત્ન કરીશું. મોઢવાડિયા બોખીડિયા સાથે મળીને પાર્ટીનું કામ કરશે. 17 માર્ચથી હોળા અષ્ટક શરૂ થતા પહેલા 14 માર્ચ બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી. વડાપ્રધાન મોદી 523 લોકસભા વિસ્તારના લાભાર્થીઓને કરશે વર્ચ્યુઅલ સંબોધન. પાટણમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. સિદ્ધપુર તાલુકાના 300થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા. 10થી વધારે સરપંચો, પૂર્વ સરપંચો સહિતના કાર્યકરોએ કેસરિયા કર્યા. ઉમરગામ કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસના 5 કોર્પોરેટરે કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો. કોર્પોરેટર સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા. પોરબંદરના રાજકારણમાં ગરમાવો. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે રાજીનામું આપ્યું. યુથ કોંગ્રેસ સહિતના આગેવાનોએ પણ રાજીનામું આપ્યું. અમરેલીમાં સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુ ડાબરાએ રાજીનામું આપ્યું. અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ. આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા. એમએલએ કેયુર રોકડિયાના નિવેદન પર નરેન્દ્ર રાવતની પ્રતિક્રિયા. કહ્યું કેયુર રોકડિયા રાહુલ ગાંધી સામે ખૂબ નાના નેતા. કેયુર રોકડિયાના કહેવાથી કોઈ ફરક ન પડે. ધારાસભ્ય આ પ્રકારનું નાનું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ. મનસુખભાઈ માંડવિયાને પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ તેઓ તેમના મતક્ષેત્રમાં પહોંચ્યા, જ્યાં મંદિરે જલારામ બાપાના દર્શન કરી વીરપુરથી ખોડલધામ સુધી પદયાત્રા આરંભી હતી. ભાજપના નેતા કિશોર મકવાણાની રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી. આરએસએસ સાથે જોડાયેલા કિશોર મકવાણા લેખક અને ભાજપ નેતા છે. દ્વારકા અને જામનગર બાદ કચ્છમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. કચ્છમાં 3 ગેરકાયદે મદરેસાઓને તોડી પડાયા. ગેરકાયદે બાંધકામ કરી ઊભા કરાયેલા ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. કચ્છના ખાવડામાં જામ કુંડરિયા અને કુરણ ગામમાં ગેરકાયદે 3 મદરેસા બનાવ્યા હતા. સરકારે જમીન પર ગેરકાયદે બનેલા 3 મદરેસાને તોડી પાડી જમીન દબાણ મુક્ત કરાઈ. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું. શૈક્ષિક સંઘે જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવા માંગ કરી. ગરબા રમી કર્મચારી પોતાનો વિરોધ રજૂ કર્યો. શૈક્ષિક સંઘના કર્મચારીઓને સરકારે ઠરાવ કરવા આપી હતી ખાતરી. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે આપી હતી બાંહેધરી. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા મહાપંચાયતનું આયોજન. રાજ્યના દરેક તાલુકાના શિક્ષકો અને વડોદરાથી સરકારી કર્મી ગાંધીનગર જવા રવાના. 2005 પહેલાના કર્મચારી માટે માંગ. જૂની પેન્શન યોજનાનો ઠરાવ કરવા માંગ. પાટણના શંખેશ્વર તાલુકાના 85 ગામમાં નર્મદાની માઇનોર કેનાલ બનાવ્યાને વર્ષો વીતી ગયા, પરંતુ આજ દિન સુધી આ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન છોડાતા ખેડૂતોનો વિરોધ.
ડીસામાં આશા વર્કર બહેનોની ભૂખ હડતાલ, ભૂખ હડતાલ પર ઉતરેલી મહિલાની તબિયત લથડી, મહિલાને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ, છેલ્લા 9 દિવસથી મહિલાઓ ભૂખ હડતાલ. રાજકોટમાં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસના ડ્રોમાં ગેરરીતિ, ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું, લાભાર્થી બની 20 ફ્લેટ મેળવી લીધા. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતરની સંડોવણી, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવની કૌભાંડમાં સંડોવણી. બચાવ કરતા કવા ગોલતરે કહ્યું કે મારા સગાને આવાસ મળ્યા, જે લોકોને આવાસ આપવાના છે તે લોકો ત્યાં રહેશે, આવાસનો ડ્રો થયો છે, ફાળવણી હજી બાકી છે. આવાસ કૌભાંડને લઈ કોંગ્રેસ પણ મેદાનમાં, ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું, ભાજપના બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાય કરવાની કોંગ્રેસની માંગ. ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં પીએસઆઈ ભાન ભૂલ્યા, મહિલા પીએસઆઈ મેયર સાથે ગેરવર્તન કર્યું, મેયર ભરત બારડ સાથે મહિલા પોલીસની દાદાગીરી. ધોરાજીની સરકારી હોસ્પિટલને લઈ ભાજપ કોંગ્રેસ સામસામે, લલિત વસોયાએ ધરણાની જાહેરાત કરી, મહેન્દ્ર પાડેલાએ કાયમી તબીબની નિમણૂંકની ખાતરી આપી. રાજકોટમાં લાડાણી એસોસિએટ પર આઈટીની તબાહી, અગત્યની હાજરી ઝેરોક્સની દુકાનમાં છુપાડી હોવાનું ખુલ્યું, બેનામી વ્યવહારની ડાયરી આઈટી વિભાગે કબજે કરી, આવકવેરા વિભાગની ટીમે 450 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. રાજકોટના ધોરાજીમાં ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોમાં રોષ, બોલગામડા ગામની મહિલાઓએ ચક્કાજામ કર્યો, વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા નારાજગી, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ગાંધીનગરના કરાઈ અકાદમીમાં દીક્ષાંત પરેડનું આયોજન, પીએસઆઈ કક્ષાના કુલ 332 કેડેટ તાલીમાર્થીઓની દીક્ષાંત પરેડ યોજાઈ. ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ દીક્ષાંત લેનારને ટકોર કરી, સાહેબ શબ્દથી હવામાં ઉડવું નહીં, ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીથી વાકેફ રહેવું. ગૃહરાજ્યમંત્રીએ ગુજરાત પોલીસના કર્યા વખાણ, ગુજરાત પોલીસ સૌથી પહેલી કામ કરતી પોલીસ, વાવાઝોડું કોરોનામાં ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી હતી. સીએમના હસ્તે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ, ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ, ધોરણ 9-12ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના. બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરોનો આતંક, ભીડનો ફાયદો ઉઠાવી નેતા કાર્યકરોના ખિસ્સા કાપ્યા, વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના 42,000 ચોરાયા, લોકોએ ખિસ્સા કાતરોને મેથી પાક ચખાડ્યો. પાલનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, જગાણા ગામે સર્વિસ રોડની કામગીરી શરૂ, તંત્ર સર્વિસ રોડ બનાવવાનું જ ભૂલી ગયું. પહેલીવાર 3-લેયર સિક્યોરિટી સાથે લેવાશે બોર્ડ પરીક્ષા, ડીઓ સ્ટ્રોંગ રૂમની કરશે ઓચિંતી મુલાકાત, પ્રશ્નપત્રનું કરાશે જીપીએસ ટ્રેકિંગ, અંદાજીત 140 સ્ટ્રોંગ રૂમમાં 3-લેયર સુરક્ષા. સુરતમાં શિવરાત્રીને લઈ દૂધનું વેચાણ વધ્યું, ભોળાનાથની રેજવા 19.50 લાખ લીટર દૂધનું વેચાણ, સુમૂલ ડેરીનું 3.70 લાખ લીટરથી વધુ દૂધ વેચાયું. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઘી ઝડપાયું, કરિયાણાની દુકાનમાં વેચાતું હતું ડુપ્લિકેટ ઘી, નજીવા નફા માટે લોકોના આરોગ્ય સાથે છેડા, પોલીસે દરોડા પાડી 3 આરોપીની અટકાયત કરી. સુરતમાં વેએનએસયુને લઈ મોટા સમાચાર, વિદ્યાર્થીઓને ગૌશાળાના સંચાલન, પશુપાલનનું જ્ઞાન અપાશે, બોર્ડ ઓફ યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં શરતોને આધીન માન્યતા, કેમ્પસમાં ગૌશાળા બનાવી 5 ગાય પાળવી પડશે. વડનગરમાં સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટર ન હોવાથી ભારે હાલાકી, ગાયનેક વિભાગના 5 તબીબોએ રાજીનામા આપ્યા હતા, ગર્ભવતી મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે તબીબોની ઘટ હોવાનો સ્વીકાર કર્યો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સૌથી મોંઘા કેસમાં સમાધાન, અરજદારને મળ્યું 90 લાખનું વળતર, અકસ્માત કેસમાં બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન. સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો, સોસાયટીના પ્રમુખને 5 શ્વાનને દૂધમાં ઝેર આપ્યું, શ્વાનના ત્રાસથી ઝેર આપતા 1 શ્વાનનું મોત, ઓલપાડના કરમલા ગામની સોસાયટીનો બનાવ. બૃહદ ગીરના રાજુલાના કોવાયા ગામનો સિંહણની લટાડનો વિડીયો સામે આવ્યો, શિકારની શોધમાં રાત્રિના સિંહણ મોબાઈલ કેમેરામાં કેદ થઈ, મંદિર નજીક પસાર થતી સિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગીર સોમનાથના ગંગેથા ગામે દીપડાનું રેસ્ક્યુ, રહેણાંક મકાનમાંથી 4 કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. દાહોદમાં અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત, મોડી રાત્રે હળમત ગામે હાઈવે પર દીપડાનું મોત, વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
અમદાવાદમાં રફતાર રાક્ષસે વધુ એકનો જીવ લીધો. સિંધુભવન રોડ પર થાર ગાડીની અડફેટે યુવકનું કમકમાટી ભર્યું મોત થયું. આરોપીએ પોલીસ સમક્ષ હાજર થઈ ગુનાની કબૂલાત કરી. 18 વર્ષીય યુવક 80 ફૂટ ઢસડાતા મોત. થાર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ફરાર. મૃતક યુવકના પરિવારે પોલીસની ઢીલી કામગીરીને લઈ આક્ષેપ કર્યો. કાર માલિક મયુરસિંહ ટાંકે કહ્યું, છેલ્લા 4 દિવસથી પરિચિતને ગાડી આપી અકસ્માત અંગે પોતાને ખ્યાલ નથી. એકના એક પુત્રને ગુમાવનાર પરિવારમાં શોકનો માહોલ. પીડિત પરિવારે કહ્યું, ટ્રાફિક પોલીસે હજુ કોઈ કાર્યવાહી નથી કરી, હજુ સુધી પોલીસ જોવા પણ નથી આવી. સુરતમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સેટિંગ હોવાથી જાહેર રોડના ડિવાઇડર પાસે દારૂનું વેચાણ. જાહેર રોડ પર ખુલ્લેઆમ દારૂની બોટલનું વેચાણ. લોકો બોટલ લઈને જતા વિડીયો કેમેરામાં કેદ. વડોદરામાં કુખ્યાત બુટલેગર કૃણાલ કહાડની ધરપકડ. જવાહરનગર પોલીસ મથકની હદમાં મોનિટરિંગ સેલની રેડમાં કૃણાલ કહાડ ઝડપાયો. 32 લાખના મુદ્દામાલની ધરપકડ. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ. 12 વર્ષની બાળકીને શાળાએ મૂકવાના બહાને અબાવરૂ જગ્યાએ લઈ ગયો. રિક્ષા પાર્ક કરી બાળકી સાથે ડપલા કર્યા. છેડતી અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ. જસદણમાં સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો. સુરેન્દ્રનગરમાં પાટડીથી પોલીસે આરોપીને ઝડપ્યો. અપહરણ કરનાર નવઘણ પોરડિયાની ધરપકડ થઈ. ડાંગમાં કન્યા છાત્રાલયમાં ગૃહપતિને છાત્રાલયના શિક્ષકે જ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું. ડાંગ પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપ્યો. ભોગ બનનારની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. પાટણના ખાન સરોવરમાં 55 વર્ષીય રમેશ પટણી નામના આધેડે મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી. આધેડનો ખાન સરોવરમાંથી મૃતદેહ મળી આવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. રાધનપુર હાઈવે રોડ પર તસ્કરોનો તરખાટ. અક્ષરધામ રેસિડેન્સીમાં 3 ફ્લેટના તાળા તૂટ્યા. મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યમાં મિશ્ર ઋતુનો વરતારો. સવારે ઠંડક જ્યારે બપોરે ગરમીની અસર. રાજ્યમાં ધીરે ધીરે વધી રહ્યું છે મહત્તમ તાપમાન.